સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અહીં નશા માટે વપરાતી દવાઓનો જથ્થો મળી આવ્યો છે અને તેને સીઝ કરી દેવાયો છે ચાંગોદર ગોડાઉનમાંથી મોટી માત્રામાં આ દવાઓનો જથ્થો મળી આવ્યો અહીં પેઇન કિલર અને ઊંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરવામાં આવતો હતો મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે દવા મંગાવનાર વ્યક્તિ જોકે હાલ ફરાર થઈ ગયું છે અને નાર્કોટિક્સ વિભાગે સમગ્ર જથ્થાને સીઝ કરી દીધો છે અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોના તરફથી આ દવાઓનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો કોને પહોંચાડવામાં આવતો હતો તે તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે અગાઉ કેટલી વાર આ પ્રકારે દવાઓનો જથ્થો મંગાવાયો છે તેની પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે તો નશા માટે પેઇન કિલર અને ઊંઘની દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ચાંગોદરમાં એક ગોડાઉનમાં આ પ્રકારે દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો નાર્કોટિક્સ વિભાગને જાણકારી મળતા બાતમીના આધારે તેને દરોડા પાડ્યા અને સમગ્ર જે દવાઓનો જથ્થો છે તેને સીઝ કરી દીધો છે પરંતુ જે દવાઓનો જથ્થો મંગાવનાર વ્યક્તિ છે તે ફરાર થઈ ગયો હોવાની જાણકારી પણ સામે આવી છે તેને ઝડપી લેવાની પણ કવાયત શરૂ કરી દેવાઈ છે તે વચ્ચે અત્યારે આ દવાઓનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરાઈ છે નશા માટે ઉપયોગમાં કરાતો દવાઓનો જથ્થો ચાંગોદરના એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં મળી આવ્યો છે નાર્કોટિક્સ વિભાગને જાણકારી મળતા તેણે અહીં દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન મોટી માત્રામાં પેઇન કિલર અને ઊંઘની દવાઓ મળી આવી આ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી હરીન નશામાં ઉપયોગમાં કરાય તેવી પેનકિલર અને ઊંઘની દવાઓનો એક જથ્થો મળી આવ્યો છે શું ખુલાસા થઈ રહ્યા છે કોના દ્વારા મંગાવાયું હતું ક્યાં પહોંચાડવાનો હતો બિલકુલ પહેલાં હું જે રીતના આપને દ્રશ્યો બતાવવા માગીશ કે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગની ટીમ છે તેના દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો દિલ્હીની આ ટીમ છે ને ખાસ કરીને ચાંગોદરના એક જે ગોડાઉન છે ત્યાં જથ્થો રાખવામાં આવ્યો તો અને અહીંથી તે સપ્લાય થવાનો હતો મહત્વના ખુલાસાઇન છે કે જે રીતે ઊંઘની દવા હોય છે તેને નશાકારક ગોળી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેનાથી નશો કરવામાં આવતો હતો ખાસ કરીને મહેસાણાની એક કંપની છે તેના દ્વારા સમગ્ર જથ્થો માંગવામાં આવ્યો હતો અને પ્રાથમિક જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે મહેસાણા માંથી જે આ જથ્થો મંગાવનાર વી કેર હેલ્થકેરનો જે માલિક છે તે હાલ જેલમાં છે ને તેને દ્વારા જેને મંગાવવામાં આવી હતી તે વ્યક્તિ છે તે ફરાર છે હવે પોલીસની કાર્યવાહી પણ આગળ આવવામાં આવશે પરંતુ જે રીતના કરોડ એક કરોડ જેટલી દવાઓ કરોડો રૂપિયાનો જે આ માલ છે તે પકડાઈ ચૂક્યો છે અહીંના અધિકારીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું સર એ કોણસી દવાઈયા ઓર કાં પે જાણે કિસને મંગાવી ઓર કિસ તરફ ઉપયોગ હોતા હતા ये बेसिकली नशे की दवाइयाँ हैं जो आ, इलिसिट चैनल में जाया करती थी लेकिन इसका ये वी केयर हेल्थ केयर कंपनी है ये मंगवाया करती थी और इसका एक डिस्ट्रीब्यूटर है उसके माध्यम से मंगवाया करती थी सर ये कहाँ पे जाने वाली थी और अभी उसका डिस्ट्रीब्यूटर के आप सर्च किया कहाँ पे क्या हो रहा है वहाँ हाँ हम लोग इसके डिस्ट्रीब्यूटर के यहाँ जाके मालूम कर चुके हैं वो फरार है और इसका जो मालिक है वो ऑलरेडी गिरफ्तार हो चुका है छत्तीसगढ़ पुलिस द्वारा सर ये दवाइयाँ का किस तरह से किस में उपयोग होता था और बेसिकली कहाँ पे ये दवाई यूज़ होती थी ये दवाइयाँ बेसिकली पूरे भारत भर में इलिसिड रूप से यूज़ करते हैं ये लोग बाक़ी ये दवाइयाँ हैं मेडिसिन हैं जो नींद के लिए और दर्द निवारक दवाई है ये दर्द निवारक दवाई का नाम है ट्रामाडोल और नींद के लिए अल्प्राजोलम यूज होती है तो, तो लोग सर इससे नशा करते हैं, क्या होता है हाँ इससे इससे नशा होता है इस दोनों ही दवाइयों से शराब से ज्यादा नशा होता है सर आपकी आगे की कार्यवाही क्या रहेगी अब अब ये इन्वेस्टिगेशन है हम देखेंगे एक्चुअली अभी तो ये दोनों ही भागे हुए हैं एक जेल में है एक भागा हुआ है तो आगे इनसे पूछताछ करेंगे ये कहाँ भेजते थे या भेजेंगे सर ऐसी दवाइयाँ पहले भी पकड़ी चुकी है कहीं पे? हाँ इसमें इस एक्चुअली ये दवाइयाँ जो हैं हमारे ही पूर्व में दो केस हमने बुक किए थे एक दिल्ली में केस बुक किया था नवंबर में और एक मार्च में हमने यहाँ सांचौर और बाड़मेर में राजस्थान में केस बुक किया था उसी के इन्वेस्टिगेशन में ये सब हमारे सामने आया और इसको हमने फिर आगे जब्त कर लिया सर ये कितना जत्था होगा अप्रोक्स कितनी दवाइयाँ होंगी और कितने रुपयों का माल होगा ये लगभग एक करोड़ से अधिक तो दवाइयाँ हैं जो अभी हमने जब्त की हैं यहाँ पे और इसका कीमत इलिसिट मार्केट में लगभग बीस करोड़ से ऊपर ही होना चाहिए बिल्कुल जे जितना જે દરોડો પાડવામાં આવ્યો છે અને એક કરોડ જેટલી દવાનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે બિલકુલ તેને નશાકારક દવા તરીકે વાપરવામાં આવતી હતી મહેસાણાની કંપની દ્વારા મંગાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેને ક્યાં ક્યાં મોકલવાની હતી તેને લઈને હવે અલગ અલગ દિશાઓમાં તપાસ કરશે અગાઉ પણ અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રમાણે મોટી સંખ્યામાં આ જ દવાનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારે હવે મહેસાણાની કંપની દ્વારા જે પણ જથ્થો મંગાવવામાં આવ્યો છે તે ક્યાં ક્યાં પહોંચાડવાનો હતો તેની પણ તપાસ છે તે આગળ હાથ ધરવામાં આવશે જી હરીના આભાર માહિતી આપવા બદલ તો અમદાવાદના ચાંગોદરમાં આવેલા એક ગોડાઉનમાંથી આ દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે જેમાં મોટી માત્રામાં પેઇન કિલર અને સાથે જ ઊંઘની ગોળીઓ છે જેનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો